નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગાલા એસાઇનમેન્ટમાં 2020 એટલે કે આવનારું જે વર્ષ છે એમાં જે બે પરીક્ષાઓ આવવાની છે, તમારી બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષા. તો એના માટે ગાલાના આપણે ચેપ્ટર મુજબના સોલ્યુશન જોઈ રહ્યા છે. આજના વિડીયોમાં આપણે ચોથા ચેપ્ટરના સોલ્યુશન જોવાના છે, દ્વિઘાત સમીકરણના સોલ્યુશન જોવાના છે. તેમાં કયા કયા દાખલાના સોલ્યુશન આપણે જોઈશું એ વિશે જોઈએ. તો પહેલા તો એક દ્વિઘાત સમીકરણના બીજ શોધવાના છે, એના પછી બીજ પૂર્ણવર્ગની રીતે શોધવાના છે, એના પછી એક ચોપડી 12નો દાખલો છે થોડો અટપટો એ જોવાનું છે, અને એના પછી લાસ્ટમાં આપણે ટ્રેન વાળું જોવાનું છે. આ દાખલાઓ એટલા અગત્યના છે કે વારે ઘડીએ બોર્ડમાં પૂછાતા હોય છે અને તમારી પ્રિલિમ પરીક્ષામાં પણ આમાંથી જ પેપર હોઈ શકે છે. ચલો તો આ આપણું સોલ્યુશન જોઈએ. એ પહેલા વાત કરી દઈએ કે માધવ પેપર સેટ જે ગણિત અને વિજ્ઞાનના 5-5 પ્રશ્નપત્રો સાથે તમને ગણિતનું સોલ્યુશન પણ મળી રહેશે, એની સાથે ગુજરાતીના વિડીયો પણ મળી રહેશે, ગુજરાતી ગ્રામરના જે ટોપિક છે અને કોમ્પ્યુટરના અગત્યના પ્રશ્નોની માહિતી પણ તમને એની સાથે મળી રહેશે. તો તમારે જો આ પરચેસ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, અથવા તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ક્યાંથી અને કેવી રીતે મેળવવો તો તમને એ વિડીયોમાં ડિટેલમાં માહિતી સમજાવેલી છે. ચલો તો હવે આપણે એક એક કરીને સોલ્યુશન તરફ જઈએ. તો પહેલો જે આપણું દ્વિઘાત સમીકરણનો દાખલો છે જે પેપર 6માંથી છે, અહીંયા આપણે જોઈએ તો દ્વિઘાત સમીકરણ 3x² - 2√6x + 2 ના બીજ શોધો. હવે આપણને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એનું બીજ શોધવાના હોય તો શું કરવું પડે? સૌથી પહેલા તો તમને આઈડિયા હોય તો આપણે જ્યારે શરૂઆત કરી આ વિડીયો સિરીઝની બધા ત્યારે તમને અવયવો શીખવાડેલા છે. અવયવમાં બે પદની રીતો, ત્રણ પદની રીતો એ બધું શીખવાડેલું છે. એમાં ત્રણ પદની રીતમાં પૂર્ણવર્ગની રીત આવે. જો તમને એ અવયવો શીખવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરશો તો ત્યાં મેથેમેટિક્સ કરીને એક વિડીયો સિરીઝ મતલબ કે પ્લેલિસ્ટ મળી રહેશે, ત્યાંથી તમે અવયવની દરેકે દરેક રીતો શીખી શકો છો. અહીંયા આપણે દ્વિઘાત સમીકરણમાં ત્રણ પદ માટે જે આપણે પૂર્ણવર્ગની રીત છે એ જોવાની છે. તો પૂર્ણવર્ગની રીતમાં શું કરવાનું હોય? પૂર્ણવર્ગની રીતમાં ax² ઉદાહરણ તરીકે માની લો કે x² + 2x + 1 = 0 આ રીતનું કોઈ સમીકરણ હોય દ્વિઘાત સમીકરણ, તો એના અવયવો આપણે પૂર્ણવર્ગની રીતે પાડવા હોય તો શું કરવું પડે? ત્રણ પદની રીતોમાં શરૂઆતમાં પૂર્ણવર્ગની રીત ચેક કરવી પડે. જો એનાથી અવયવ ના પડે તો આપણે સહગુણકની રીતે અવયવ પાડી શકીએ. તો સૌથી પહેલા તો જે પહેલું પદ છે આ x² વાળું પદ પહેલું પદ કહેવાય, 2x વાળું બીજું પદ કહેવાય, અને આ એક છે એ ત્રીજું પદ કહેવાય. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, અથવા તો પહેલું પદ અને છેલ્લું પદ. તો આ બંનેમાંથી આપણે પહેલા અને છેલ્લા પદના વર્ગમૂળ કાઢવા પડે. તો x² નું વર્ગમૂળ x થશે, છેલ્લા પદનું વર્ગમૂળ 1 થશે. આ બંનેનો ગુણાકાર કરીએ તો x આવે, એના ગુણ્યા આપણે 2 કરવા પડે. તો આ ગુણાકાર થશે 2x. જો આ ગુણાકાર મધ્યમ પદ જેટલો થઈ જાય તો આ બહુપદીના આ દ્વિઘાત સમીકરણના આપણે પૂર્ણવર્ગની રીતે અવયવ પાડી શકીએ. તો પૂર્ણવર્ગની રીતે અવયવ કેવી રીતે પડે? તો પહેલા પદનું વર્ગમૂળ એટલે કે x, મધ્યમ પદની નિશાની એટલે કે પ્લસ, છેલ્લા પદનું વર્ગમૂળ એટલે કે 1, અને એનો હોલ સ્ક્વેર બરાબર 0. તો આ આ સમીકરણના અવયવ થયા. હવે આપણે આ સમીકરણ માટે જોઈએ તો બીજ કેવી રીતે મળે. તો પહેલા પદનું વર્ગમૂળ અહીં આપણે જોઈએ તો 3x² - 2√6x + 2 = 0. આના આપણે અવયવો પાડવાના છે. તો પહેલા પદનું વર્ગમૂળ જોઈએ તો કેટલું નીકળશે? તો √3x થશે. જે પદો પૂર્ણવર્ગ છે એના વર્ગમૂળ તો આપણે સીધા કરી શકીએ, પરંતુ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એમના વર્ગમૂળ આપણે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 એવી રીતે કરી શકીએ. તો √3x થશે. 3નું વર્ગમૂળ √3 અને x² નું વર્ગમૂળ x. છેલ્લું પદ 2 છે તો એનું વર્ગમૂળ આપણે જોઈએ તો વર્ગમૂળમાં 2 થશે. આ બંનેનો ગુણાકાર કરીએ અને એને 2 વડે ગુણીએ તો શું થશે? √3 × √2. બંને અસમ્ય સંખ્યા છે તો બંનેનો ગુણાકાર કરીએ તો √6 એના ગુણ્યા 2 એટલે કે 2√6 × x થશે. આટલું આપણું મધ્યમ પદ છે કે નહીં? હા, તો મધ્યમ પદ છે. તો આપણે આના અવયવ પૂર્ણવર્ગની રીતે પાડી શકીએ. પૂર્ણવર્ગની રીતે અવયવ પાડવા તો શું કરવું પડે? પહેલા પદનું વર્ગમૂળ એટલે કે √3x થશે, મધ્યમ પદની નિશાની માઇનસ, અંતિમ પદનું વર્ગમૂળ √2 એનો હોલ સ્ક્વેર બરાબર 0.
હવે આપણે શું કરવાનું, તો આ વર્ગમૂળ x શોધવાનો છે, તો વર્ગમૂળ દૂર કરવું પડે. માટે વર્ગમૂળ દૂર કરીએ તો આપણને જવાબ શું મળે, રૂટ 3x માઇનસ રૂટ 2 બરાબર 0. 0 નું વર્ગમૂળ લો તો 0 જ આવે. હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો રૂટ 2 ને પહેલા સામે મોકલવા પડે, તો રૂટ 3x બરાબર રૂટ 2 થશે. હવે રૂટ 3 ને સામે મોકલીએ તો અહીંયા ગુણાકારમાં છે તો સામે જશે, તો ભાગાકારમાં, એટલે કે રૂટ 2 ભાગ્યા રૂટ 3 થશે. અને x બરાબર બંનેને એક જ વર્ગમૂળમાં લઈએ તો x બરાબર 2/3, વર્ગમૂળમાં 2/3 આ x ની કિંમત થઈ, એટલે કે બીજ થયા. હવે આપણને ખબર છે કે દ્વિઘાત સમીકરણ હોય તો એમાં જેટલી ઘાત હોય એટલા એના બીજ મળે, તો અહીંયા આપણને એક જ બીજ મળે છે, માટે આપણે આના જેવું જ બીજું એક બીજ મળતું હશે, એટલે કે બે બીજ મળે છે, બંને કેવા હશે, સરખા હશે. પૂર્ણ વર્ગમાં જે બે બીજ મળે એ હંમેશા સરખા હોય. તો આપણે લખવાનું કે આમ આપેલ દ્વિઘાત સમીકરણ 3x² - 2√6x + 2 = 0 ના બીજ √2/3 √2/3 હશે. આવી રીતે આપણે આનો જવાબ લખી શકીએ. અને આ ગણતરી આપણે પદ્ધતિસર કરી અને લખાણ વ્યવસ્થિત લખીએ તો આપણે પૂરેપૂરા 2 માંથી 2 માર્ક્સ રોકડા મળી શકીએ. આવા વધુ દાખલા આપણે પ્રેક્ટિસ કરીને વધુ સચોટતાથી જવાબ તરફ નજીક પહોંચી શકીએ છીએ. ચલો એના પછી જોઈએ તો અહીંયા આપણને સમીકરણ આપ્યું છે 5x² - 6x - 2 = 0 ના બીજ પૂર્ણવર્ગની રીતે મેળવો. અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણવર્ગની રીતે અવયવ સ્પષ્ટતા કરેલી છે કે પૂર્ણવર્ગની રીતે અવયવ શોધો. દ્વિઘાત સમીકરણમાં તમને બે રીતો મળે. બે રીતો કઈ કઈ? તો એક તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને આપણે આનું દ્વિઘાત સમીકરણનું ઉકેલ મેળવી શકીએ, અને બીજું છે પૂર્ણવર્ગની રીત. પૂર્ણવર્ગની રીતમાં હમણાં આપણે જોયું એ પ્રમાણે પૂર્ણવર્ગ બનતા હોય તો સીધી રીતે પૂર્ણવર્ગ આપણે અવયવ પાડી શકીએ, પરંતુ જો પૂર્ણવર્ગ ના બનતા હોય ત્યારે શું કરવાનું, તો પૂર્ણવર્ગ બનાવવાની કોશિશની રીતનો ઉપયોગ કરવાનો. અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે પૂર્ણવર્ગની રીતે જ ઉકેલ શોધો. જો તમને એવું પૂર્ણવર્ગની રીતે ઉકેલ શોધે એવું ના કીધું હોય તો આપણે દ્વિઘાત સૂત્ર એટલે કે વિવેચક ડી નો ઉપયોગ કરીને આપણે બીજ શોધી શકીએ છીએ. ચલો અહીંયા પૂર્ણવર્ગની રીતે સ્પષ્ટતા કરી છે તો પહેલા તો સમીકરણ લખી દઈએ કે 5x² - 6x - 2 = 0. પહેલા પદનું વર્ગમૂળ જોઈએ તો વર્ગમૂળમાં 5x થાય છે, અંતિમ પદનું વર્ગમૂળ જોઈએ તો રૂટ 2 થાય છે. એને 2 વડે ગુણીએ તો આપણને સાદુરૂપ જોઈએ તો 2√10x, આવું આપણું મધ્યમ પદ હોવું જોઈએ, પરંતુ છે નહીં. તો હવે શું કરવાનું, હવે આપણે આના પૂર્ણવર્ગ બનાવવાની કોશિશની રીતનો ઉપયોગ કરવો પડે. એટલે કે પૂર્ણવર્ગ બનાવવાની કોશિશમાં આપણું જે પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોય એ બંનેના વર્ગમૂળનો ગુણાકાર કરીને 2 વડે ગુણીએ એટલું મધ્યમ પદ થતું હોય તો આપણે પૂર્ણવર્ગની રીતે અવયવ પાડી શકીએ. તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે અને પૂર્ણવર્ગ બનાવવાનું છે. તો પૂર્ણવર્ગ કેવી રીતે બનાવીશું, 5x² નું વર્ગમૂળ ના નીકળે પણ x² નું નીકળે, તો આપણે દરેક પદને 5 વડે ભાગી દઈએ, એટલે કે x² - 6/5x - 2/5 થશે. હવે આપણે જોઈએ તો આપણી પાસે આ પહેલું પદ છે એનું વર્ગમૂળ નીકળે છે, આ મધ્યમ પદ તો ઓલરેડી થવાનું જ છે, એના અનુસાર પહેલું પદ અને અંતિમ મધ્યમ પદના અનુસાર આપણે છેલ્લું પદ સેટ કરી દઈએ તો આપણને અવયવ પડી જાય. ચલો અવયવ પડવા માટે આપણે 8મા ધોરણમાં 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે અંતિમ પદ શોધવાનું સૂત્ર શું છે. તો અંતિમ પદનું સૂત્ર આવા પ્રમાણે છે કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. આપણને જો આ પ્રથમ પદ અને મધ્યમ પદ બે વસ્તુ આપેલી હોય તો આપણે અંતિમ પદ આ સૂત્રની મદદથી મેળવી શકીએ. ચલો કિંમત મૂકીએ તો આપણને કેટલી મળે છે, મધ્યમ પદ એટલે કે 6/5x, અહીંયા નિશાની સહિત તમે મૂકી શકો છો પણ વર્ગ થઈને ધન થઈ જવાના છે, માટે આપણે નિશાની વગર પણ લખી શકીએ. તો 4 × પ્રથમ પદ, પ્રથમ પદ x² નો સહગુણક, સોરી પ્રથમ પદ એટલે કે x². ચલો સાદુરૂપ આપીએ તો શું થાય છે, અહીંયા 6નો વર્ગ 36 થશે, 5નો વર્ગ 25 થશે, 36/25x² થાય, અને છેદમાં જોઈએ તો 4x² થશે. તો આ x² જતા રહે છે, અંશનો છેદ છેદમાં આવે તો 36/25 × 4 થશે. અહીંયા 4 છેદ ઉડાડીએ તો 9 આવે છે, 9 + 36 માટે 9/25, આ આપણું અંતિમ પદ હશે. હવે શું કરવાનું છે, અંતિમ પદ તો મેળવી દીધું આપણે સૂત્રથી, તો આમાં અંતિમ પદની જગ્યાએ અંતિમ પદ મૂકી દઈએ તો x² - 6/5x
હવે અંતિમ પદ અહીંયા મૂકવાનું છે, એટલે કે અંતિમ પદ જેટલું આપણે ઉમેરીએ, હંમેશા પૂર્ણાંકમાં આપણને ખબર છે કે અંતિમ પદ હંમેશા ધન હોવું જોઈએ, તો આપણે અંતિમ પદ 9/25 ઉમેર્યા અને એટલા ને એટલા આપણે બાદ કર્યા, એટલે કે 9/25 બાદ કરી દીધા. અને અહીંયા જે છેલ્લું પદ છે એ તો એમના એમ લખી દઈશું, એટલે કે 2/5 = 0. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ બંને પદો વધારાના આપણે ઉમેરીએ, અહીંયા તમે ઉડાડી દઈએ તો પાછું આપણને જે બીજું સ્ટેપ છે એ મળી જાય છે. કેમ આપણે આવું કર્યું, એક ઉમેર્યા ને એક બાદ કરે, કારણ કે આ ત્રણ પદોને આપણે પૂર્ણવર્ગ બનાવવાના છે. હવે તમે ચેક કરો તો પહેલા અને છેલ્લા પદના વર્ગમૂળને 2 વડે ગુણશો એટલે તમને મધ્યમ પદ જેટલું મળી જશે. તો આપણે આનું ખાલી સાદુરૂપ આપવાનું છે અને આના પૂર્ણવર્ગથી અવયવો પાડવાના છે. તો ચલો શું કરીશું, આના પૂર્ણવર્ગથી અવયવો પાડીએ. તો એક્સ હમણાં જ કીધું તે પ્રમાણે પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની માઇનસ અંતિમ પદનું વર્ગમૂળ, તો 3/5 થશે. એનો હોલ સ્ક્વેર માઇનસ, અહીંયા સાદુરૂપ આપીએ તો કેટલું આવે છે, માઇનસ લસા 25 આવશે, તો 25 અહીંયા 9 એમના એમ રહેશે, 25 વડે ગુણીએ તો અહીંયા 25 વડે ગુણીએ તો પાયો પાયો 25 ને 5 × 2 = 10, એટલે કે -9 - 10 થશે. અહીંયા સાદુરૂપ આપીએ તો -9 - 10 આ પદને આપણે કૌંસમાં લખીએ, કારણ કે અહીંયા બંને માઇનસ છે તો માઇનસ કોમન કાઢો, અથવા તો અહીંયા પ્લસ કરીને આ બંનેનું સાદુરૂપ આપો તો પણ ચાલી જાય. ચલો હવે આગળનું સ્ટેપ શું થશે, x - 3/5² આ બંનેનું સાદુરૂપ -19 થશે, અથવા તો આપણે આ પ્લસ ના લખીએ અને -19/25 પણ લખી શકીએ છીએ, -19/25 = 0. હવે 19/25 ને સામે મોકલો, કારણ કે આ બંને શું કહેવાય, આપણે x શોધવાનો છે તો વધારાનો છે, બંને રીતે કરાય કે અહીંયા હવે તફાવતની રીતે અવયવ પડી શકે, પરંતુ એ રીત કરતા આપણે બેટર છે કે આને 3/5 નો એમના એમ લખીશું, -19/25 ને સામે મોકલીશું, માટે 19/25 સામે જતા રહે. હવે શું કરવાનું છે, તો હવે આ વર્ગ છે તો એને દૂર કરવો પડે, કેમ કે x શોધવાનો છે તો આપણે 3/5 ને પણ સામે મોકલવાના છે, પણ એ પહેલા વર્ગને દૂર કરવો પડે. વર્ગ દૂર કરીએ તો સામે વર્ગમૂળ લેવાય. હવે આપણને ખબર છે કે 6 નો વર્ગ પણ 36 થાય છે અને -6 નો વર્ગ પણ 36 થાય છે, માટે 36 નું આપણે વર્ગમૂળ કરવું હોય તો 6 અને -6 બંને કરવા પડે. તો અહીંયા આપણે વર્ગમૂળ લઈશું તો શું થશે, x - 3/5 અને સામે વર્ગમૂળ લઈએ તો ±19 નું વર્ગમૂળ ના નીકળે એટલે 19 વર્ગમૂળમાં અને 25 નું વર્ગમૂળ 5 થશે. ચલો હવે 3/5 ને સામે મોકલવા પડશે, તો x બરાબર કેટલા થશે, 3/5 ± વર્ગમૂળમાં 19/5. તો અહીંયા આપણે બંને સરખજ છે છેદ, તો બંનેને ભેગા કરી દઈએ, જો અલગ અલગ હોય તો લસા લેવો પડે, તો અહીંયા આપણને 3 ± વર્ગમૂળમાં 19/5 આ આપણો જવાબ થયો. તો લાસ્ટમાં આપણે લખવું પડે કે આમ આપેલ દ્વિઘાત સમીકરણ 5x² - 6x - 2 = 0 ના બીજ 3 + √19/5 અથવા 3 - √19/5 હશે. આવી રીતે આપણે દાખલો ગણીને 2 માંથી 2 માર્ક્સ રોકડા મેળવી શકીએ છીએ. આ પ્રકારનો દાખલો તમને 3 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે, પરંતુ ઘણા બધા પેપરમાં અને ગાળાના પેપરમાં 2 માર્ક્સમાં પૂછાયો જાય તો આ જસ્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ માટે હોય છે, કેમ કે ક્યાંક ટૂંકો દાખલો મૂક્યો હોય એની સામે આ લાંબો દાખલો. ચલો એનાથી આગળ જોઈએ તો ઘડિયાળમાં 2 વાગ્યા અને ટી મિનિટનો સમય એ જ 3 વાગ્યા T²/4 - 3 મિનિટનો સમય બાકી દર્શાવે છે, તો T ની કિંમત શોધો. અહીંયા આપણને 2 સમય આપે છે, શું કહે છે કે ઘડિયાળમાં 2 વાગ્યા અને T મિનિટનો સમય છે, એ જ સમયે 3 વાગ્યા અને T²/4 - 3 મિનિટનો સમય બાકી છે એવું દર્શાવે છે ઘડિયાળમાં એ જ સમય. તો બંનેમાં એક જ સાથે આ બંને સમય દર્શાવતા હોય તો એનો મતલબ શું થયો કે બંનેને સરખાવવા પડે. તો આપણે એ વાક્ય લખવાનું કે ઘડિયાળમાં 2 વાગ્યા અને ટી મિનિટનો સમય દર્શાવે છે, તો 2 વાગ્યા અને ટી મિનિટનો સમય એટલે કેટલો થશે, તો 2 કલાક, 2 વાગે એટલે 2 કલાક અને ટી મિનિટ. હવે આપણે બંનેને સરખાવવા તો શું કરવું પડે, આ કલાકને મિનિટમાં ફેરવવા પડે, તો કલાકને મિનિટમાં ફેરવીએ તો 1 કલાક = 60 મિનિટ, માટે 2 કલાક = 120 મિનિટ. 120 મિનિટ પ્લસ ટી મિનિટ છે, તો બંનેનો સરવાળો કરવો પડે, તો 120 + t મિનિટ આ લખાઈ ગયું. હવે એના પછીનું વાક્ય કે એ જ સમયે 3 વાગ્યામાં
ટી સ્ક્વેર અપોન ફોર માઇનસ થ્રી મિનિટનો સમય બાકી છે. તો એ કેટલો થયો? ત્રણ કલાક. ત્રણ કલાકમાંથી આટલો સમય બાદ કરવો પડે. કેટલો સમય? તો ટી સ્ક્વેર અપોન ફોર માઇનસ થ્રી મિનિટ જેટલો સમય બાદ કરવો પડે. હવે ત્રણ કલાકમાં કેટલી મિનિટ હોય આપણને ખબર છે, 180. તો 180 માઇનસ ટી સ્ક્વેર અપોન ફોર પ્લસ થ્રી મિનિટ, આ આખું મિનિટમાં ફેરવી દીધું. હવે આપણે બંનેને સરખાવીશું. તો હવે આપણે બંનેની કિંમત સરખાઈએ તો લખવાનું કે હવે 120 પ્લસ ટી બરાબર 180 માઇનસ ટી સ્ક્વેર અપોન ફોર પ્લસ થ્રી. અહીંયા આપણે અવયવો પાડવાના છે, તો અવયવ પાડવા માટે બધાને એક બાજુ લઈ જઈશું. તો 120 પ્લસ ટી ને સામે લઈ જાઓ અથવા તો ટી સ્ક્વેર અપોન ફોર ને ડાબી બાજુ લઈ જાઓ તો પણ ચાલ. તો ટી સ્ક્વેર અપોન ફોર ને ડાબી બાજુ લઈએ તો ટી સ્ક્વેર અપોન ફોર પ્લસ ટી થશે. અહીંયા સાદુરૂપ આપવા માટે જોઈએ તો 120 માઇનસ 180, અને અહીંયા જોઈએ તો સાદુરૂપ આપીએ તો આ ત્રણ ને ડાબી બાજુ લઈ જવા પડે તો ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ 3 થશે બરાબર 0. સાદુરૂપ આપીએ તો ટી સ્ક્વેર અપોન ફોર પ્લસ ટી, બંનેનું સાદુરૂપ આપીએ તો માઇનસ 60, માઇનસ 60 માઇનસ 3 એટલે કે માઇનસ 63 થશે બરાબર 0. ચલો આ અપૂર્ણાંક સંખ્યા છે તો 4 વડે દરેક પદને ગુણી દઈશું. તો ટી સ્ક્વેર પ્લસ 4 ટી માઇનસ, આનો ગુણાકાર કરીએ તો 6 ચોક 24 ને 12, 240 ને 12 થશે 252, તો 252 બરાબર 0. હવે પાછા દ્વિઘાત સમીકરણ આવ્યું, તો દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય તો શું કરવું પડે? તો પહેલાં તો પૂર્ણવર્ગની રીત ચેક કરવી પડે. પહેલા છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે છે, નીકળતું નથી, માટે આપણે સહગુણકની રીતનો ઉપયોગ કરીશું. સહગુણકની રીતનો ઉપયોગ ના કરો તો પણ તમે શું કહેવાય કે દ્વિઘાત બીજનો, દ્વિઘાત સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો. અથવા તો સહગુણકની રીતનો ઉપયોગ કરીએ તો 252ના એવા બે ભાગ પાડો કે જેમાં સરવાળો બાદ બાકી 4 થાય. તો જોઈએ તો 2 126 થશે, 2 63 થશે, 3 21 થશે, 3 7 થશે અને 7 1 થશે. હવે આ 5 ભાગ મળે તો આમાંથી કોઈ પણ નો ગ્રુપ બનાવીને ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળે છે જોઈએ. 7 3 21, અને અહીંયા ઉપરના 3 નો ભાગ પાડીએ તો 3 2 6 2 12, 21 ને 12 માંથી 2 ભાગ પાડીએ અને સરવાળો કે બાદ બાકી કરીએ તો 4 મળે નહીં. ચલો આ રીતે પાડીએ, 3 3 9, 9 2 18 અને 7 2 14, એટલે કે 18 અને 14 ના 2 ભાગ એવા પડે છે કે જેનો ગુણાકાર કરીએ તો આપણને 252 મળે અને સરવાળો બાદ બાકી કરીએ તો 4 મળે. 2 ભાગ થઈ ગયા, પહેલો ભાગ આગળ લખીશું. તો ટી સ્ક્વેર વત્તા 18 ટી માઇનસ 14 ટી માઇનસ 252 બરાબર 0. અહીંયા એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે પહેલો ભાગ એટલે કે પ્લસ 18 માઇનસ 14, આ બંનેનો ગુણાકાર માઇનસ થવો જોઈએ, માઇનસ 252, અને સરવાળો બાદ બાકી પ્લસ 4 થવો જોઈએ. એવા ઘણા અવયવો પડતા હોય છે કે જેમાં બંનેનો ગુણાકાર થતો ના હોય પરંતુ સરવાળો બાદ બાકી મધ્યમ પદ જેટલો થઈ જતો હોય, તો એનું ધ્યાન રાખવાનું. અહીંયા આપણે ટી કોમન કાઢીશું, તો ટી કોમન કાઢીએ તો વધે ટી પ્લસ 18, બીજા કૌંસમાં જોઈએ તો ટી પ્લસ 18 કોમન નીકળશે. અહીંયા ટી ને કેટલા વડે ગુણીએ તો માઇનસ 14 આવે, તો માઇનસ 14 વડે બરાબર 0. ચલો આગળ જોઈએ તો બંનેનો માંથી ટી પ્લસ 18 કોમન નીકળે છે તો બીજા કૌંસમાં શું વધે, ટી માઇનસ 14 બરાબર 0. તો ટી પ્લસ 2 કૌંસનો ગુણાકાર 0 છે તો ટી પ્લસ 18 બરાબર 0, અથવા તો ટી માઇનસ 14 બરાબર 0. તો ટી બરાબર કેટલા આવ્યા, માઇનસ 18, અને અહીંયા ટી બરાબર મળે છે 14. અહીંયા ટી શું છે, તો સમય છે, તો મિનિટમાં છે સમય, એ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં, માટે જે શક્ય નથી. તો આપણા માટે ટી કયો શક્ય છે, તો ટી બરાબર 14 છે. તો આપણે ટી ની કિંમત શોધવાની હતી, તો લખવાનું કે આમ આપેલ રકમમાં ટી બરાબર 14 હશે, આ આપણો જવાબ થયો. આવી રીતે પદ્ધતિસર લખાણ સાથે, અહીંયા મેં તમને શરૂઆતમાં જે લખાણ લખ્યું નથી એ તમારે લખવાનું છે, કેમ કે હું લખીશ તો થોડો વિડીયો લાંબો થઈ જાય, એના માટે આપણે લખાણ લખ્યું નથી. અને તમે આ રીતે પદ્ધતિસર ગણીને બરાબરની નીચે બરાબર લખીને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. ચલો એનાથી આગળ લાસ્ટ દાખલો જોઈએ. તો લાસ્ટ દાખલામાં છે કે એક ટ્રેન
એક ધારી ઝડપે 360 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો આપણે ટ્રેનની ઝડપ ધારી લઈશું કે ધારો કે ટ્રેનની ઝડપ એક્સ છે. ટ્રેનની ઝડપ બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાક છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. આ કુલ અંતર થયું. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, પહેલા એક્સ હતી એમાં વધારવામાં આવે છે, તો તે જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. આપણને ખબર છે કે ઝડપનું સૂત્ર શું છે, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે. અંતર ભાગ્યા સમય છે. તો અંતર કેટલું છે, 360 છે, અને સમય કેટલો લાગે છે એ આપણને ખબર નથી, પરંતુ ઝડપ ખબર છે. ઝડપ કેટલી છે, એક્સ છે. તો ઝડપને અહીંયા મોકલો અને સમયને સામે મોકલો, માટે સમય બરાબર આપણને 360/x મળે છે. કારણ કે અહીંયા આપણે સમય એટલા માટે શોધ્યો કેમ કે બંનેમાં ગેપ આપણને, એટલે કે આ ઝડપ એક્સ ઝડપે અને 5 કિલોમીટરની ઝડપે સમયનો તફાવત આપણને મળે છે, કે પહેલા જેટલો સમય લાગતો તેનાથી 1 કલાક ઓછો સમય લાગે છે. તો આપણે બંને ઝડપ માટે સમય શોધીશું અને બંનેનો તફાવત કરીશું. તો ચલો, એક્સ કિલોમીટરની ઝડપ આપણે ધારી લીધી છે, તો આપણે લખવાનું કે એક્સ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય એને T1 કહીશું. તો એ બરાબર કેટલું થશે, આ સૂત્ર મુજબ અંતર ભાગ્યા ઝડપ, એટલે કે 360/x કલાક. હવે એવી જ રીતે બીજું આગળનું વાક્ય વાંચીએ, તો જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, તો હવે બીજું વાક્ય કે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, એટલે કે x+5 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો એને x+5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય T2/360/x એની ઝડપ x+5 કલાક. હવે અહીંયા સમજવાનું તો એ છે, સમીકરણ બનાવવા માટે જે સમજવાનું છે અહીંયા સમજવાનું છે કે આપણને શું કહે છે કે પહેલા જે ઝડપ હતી x, હવે ઝડપ છે x+5. તો આટલું અંતર તો સરખું છે, તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. હવે આપણે નક્કી કરવાનું છે કે T1 અને T2 માંથી ઓછો સમય કયો અને વધુ સમય કયો. તો આપણે એક લોજિક લગાવીએ, તો 5 કિલોમીટરની ઝડપ વધારીએ તો સમય કયો ઓછો લાગે કે વધુ લાગે. સમય આપણે સ્પીડ વધારીએ કોઈ કામ કરવાની, તો ઝડપથી કામ પતે કે, એટલે કે ઓછો સમય લાગે કે વધુ સમય લાગે. જો આપણે સ્પીડ વધારીએ તો સમય ઓછો લાગે, માટે આ સમય ઓછો થશે, આ સમય વધુ હશે. તો આપણે શું કરી શકીએ, અહીંયા સમીકરણ બને 360/x-360/x+5=0. તો અહીંયા 360/x+5=0 સમીકરણ બની ગયું. હવે અહીંયા ચોકડી ગુણાકાર થાય, અથવા તો લસા x×x+5 થશે. લસા x×x+5 આપણે છેદમાં લખીએ કે ના લખીએ, સોરી અહીંયા 0 નહીં 1 આવશે. x/a બધી, એટલે કે બરાબરની બંને બાજુ લેતા હોય તો છેદમાં લખવાની જરૂર નથી, અને એક જ બાજુ લેતા હોય તો આપણે લખવું પડે. તો અહીંયા x લસા કેટલો આવશે, x×x+5 લસા. લસા વડે અહીંયા ગુણીએ તો x ઉડી જશે, વધે x+5. તો 360/x+5-360/x, કેમ કે x+5 ઉડી જશે અને અહીંયા 1 છે, માટે x×x+5. સિમ્પલી હવે તમારે અહીંયા ગુણાકાર કરવાનું છે. ગુણાકાર કરીને તમે સાદું રૂપ આપો એટલે આપણને x ની કિંમત મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે જે ટ્રેનની ઝડપ ધારી હતી એ શોધી શકીએ છીએ, અને 2 માર્ક્સના દાખલા જે અગત્યના છે એ શોધી શકીએ છીએ. આની ગણતરી જોઈ, તો તમને ગણતરી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી લખો, અથવા તો તમારે કોઈ આવા બીજા ચેપ્ટરના સોલ્યુશન જોતા હો તો એ પણ મને કોમેન્ટ કરીને લખો. અને આપણે જે માધવ પેપર સેટ છે, જો હજુ સુધી પરચેઝ ના કર્યો હોય તો પરચેઝ કરી લેજો. એની વધુ માહિતીની ડિટેલ નો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયોના નવા સોલ્યુશન સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.